નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મયુર કુમાર વૈષ્ણવ ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયમાં આપણે રિવિઝનનો અભ્યાસ કરવાનો છે, બરાબર? તો આપણે હવે ફરી એકવાર રિવિઝન કરીશું, જે આપણે ગયા વિડીયોમાં થોડુંક યુનિટ 1ની અંદરનો આપણે રિવિઝનની શરૂઆત કરી હતી. હવે આજે આપણે ફરીથી આગળ થોડું અભ્યાસ કરીશું. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આપણને કઈ રીતે પૂછાય છે? ચિત્રો જોઈ પ્રશ્નો વાંચી કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. તો સૌથી પહેલાં આપણે પરીક્ષામાં આ રીતે ચિત્રો આપેલા હશે પેપરની અંદર, તો આ ચિત્ર આપણે જોવાનું છે, એનો પ્રશ્ન જે આપેલો છે એ વાંચવાનો, અને એનો યોગ્ય જવાબ, આ બંનેમાંથી એનો જવાબ કયો આવે છે એ આપણે અહીંયા લખવાનો રહેશે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, પહેલાં સૌથી પહેલાં તો આપણે ચિત્ર જોઈશું. આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર એ દડાનું ચિત્ર છે, બરાબર છે? તો પહેલો પ્રશ્ન હવે વાંચીશું. વોટ ઇઝ ઇટ? વોટનો અર્થ થાય શું, ઇઝ એટલે કે છે, અને ઇટ એટલે તે, એનો ગુજરાતી થશે તે શું છે. તો તમે ચિત્ર જોશો, દડાનું ચિત્ર આપ્યું છે. હવે દડાને અંગ્રેજીમાં કહેવાય બોલ, તો આપણે આમાંથી એનું જે વાક્ય હોય એ આપણે સાચો શબ્દ લખવાનો છે, બરાબર? અહીંયા લખ્યું છે ઇટ ઇઝ અ બોલ, અને અહીંયા લખ્યું છે ઇટ ઇઝ અ બેટ, તો તે દડો છે અને તે બેટ છે. તો બોલો, ચિત્ર શેનું આપેલું છે? બોલ, બરાબર. તો અહીંયા આપણે જવાબ શું લખવાનો રહેશે? ઇટ ઇઝ અ બોલ, એનો અર્થ થશે તે દડો છે, બરાબર છે? બીજો પ્રશ્ન, વોટ ઇઝ ઇટ? ચિત્ર જોઈશું આપણે, ચિત્ર શેનું છે? બેટનું ચિત્ર આપ્યું છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તે શું છે? તો બેટનું ચિત્ર છે, એટલે બેટ. તો આપણે બેટનું સ્પેલિંગ આપણને ખબર પડતી હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આને બેટ કહેવાય કે આને બેટ કહેવાય. બેટનો સ્પેલિંગ થાય BAT. ઇટ ઇઝ અ કેટ, કેટ એટલે તે બિલાડી છે, અને ઇટ ઇઝ અ બેટ એટલે કે તે બેટ છે. તો કયો આવશે? ઇટ ઇઝ અ બેટ, આ રીતે એનો જવાબ આવશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો ચિત્ર જોવાનું. આ એક ડસ્ટરનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો. આપણે સ્કૂલમાં ટીચર કે સાહેબ આપણને સાફ કરવા માટે ડસ્ટરનો ઉપયોગ કરે છે, તો ઇટ ઇઝ અ ડસ્ટર, આને વંચાય કેવી રીતે? ડસ્ટર. અને ઇટ ઇઝ એન ઇરેઝર, ઇરેઝર એટલે કે રબર, અને ડસ્ટર એટલે સાફ, બોર્ડ સાફ કરવા માટેનું ડસ્ટર. તો જવાબ આવશે ઇટ ઇઝ અ ડસ્ટર, તે ડસ્ટર છે. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ઇટ? તે શું છે? તો તમે ચિત્ર જોશો, શેનું ચિત્ર આપ્યું છે? પતંગનું, બરાબર. તો પતંગનું ચિત્ર છે, એટલે પતંગને અંગ્રેજીમાં કહેવાય કાઇટ. ઇટ ઇઝ અ કાઇટ, અને ઇટ ઇઝ અ કેપ, કેપ એટલે ટોપી, અને કાઇટ એટલે પતંગ. તો શું આવશે આ બંનેમાંથી? આવશે ને, તો ઇટ ઇઝ અ કાઇટ. પાંચમો પ્રશ્ન આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો પુસ્તક છે, બરાબર. પુસ્તકને અંગ્રેજી કેમાં કહેવાય? બુક. તો અહીંયા બેગ લખ્યું છે, બેગ એટલે તો થેલો, અને બુક એટલે પુસ્તક અથવા તો ચોપડી. તો ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ બુક. આ રીતે તમારે પરીક્ષામાં ચિત્રો ઉપરથી એના યોગ્ય જવાબ લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ એના પછી વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો. તો પહેલાં વાક્યને વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પહેલું વાક્ય શું લખ્યું છે? બ્રશ યોર ટીથ. બ્રશ, બ્રશ એટલે
આપણું જે આપણે સવારે વહેલા ઉઠીને દાંત સાફ કરવા માટેનો બ્રશનો ઉપયોગ કરીએ છીએ ને, એટલે યોર એટલે તમારા અને ટીથ એટલે દાંત, તમારા દાંત બ્રશ વડે સાફ કરો અથવા તો સાફ કરો. તો આવી રીતે જે આપ્યું છે એ જ પ્રમાણે સુરસ સરસ હેન્ડ રાઇટિંગથી આપણે લખવાનું છે, બ્રશ યોર ટીથ. ચલો એના પછી શું લખ્યું છે, ક્લાઇમ અ ટ્રી, તો સી એલ આઈ એમ બી, ક્લાઇમ અ ટ્રી. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે એને સુંદર અક્ષરે આવી રીતે આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી ત્રીજા નંબરનું શું લખ્યું છે, ક્લોઝ ધ ડોર. ક્લોઝ એટલે બંધ કરવું, ડોર એટલે દરવાજો, દરવાજો બંધ કરો. તો જેવું આપ્યું છે એ જ અક્ષરે આપણે સરસ હેન્ડ રાઇટિંગ, ક્લોઝ ધ ડોર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો ચાર પાંચ અને છ નંબરના આ જ વાક્યોને તમારે સરસ હેન્ડ રાઇટિંગથી સુંદર અક્ષરથી લખવાના રહેશે. ઓકે, હવે આપણે એના પછી આગળ જોઈએ એક્શન વર્ડ્સ. એક્શન વર્ડ્સ એટલે શું થાય? તો એક્શન વર્ડ્સ એટલે ક્રિયાદર્શક શબ્દ ના અંગ્રેજી શબ્દો લખો. કેવા? કે ભાઈ આ એક્શન વર્ડ્સ કેવા, એટલે કે તમારી જે ખાવા પીવા લખવાની ક્રિયાઓ કરો છો ને, ખાવું પીવું લખવું નાચવું, આ બધા એને શું કહેવાય? એક્શન વર્ડ્સ કહેવાય. એનો ગુજરાતીમાં કહેવાય ક્રિયાદર્શક શબ્દો. બરાબર? તો પહેલું અહીંયા ગુજરાતીમાં ઉચ્ચાર લખેલા છે, એના આપણે અંગ્રેજી શબ્દ લખવાના. શું લખ્યું છે? પહેલું સીટ. બરાબર? તો એને આપણે અંગ્રેજી શબ્દ લખીશું એસ આઈ ટી, સીટ. પછી શું લખ્યું છે? સ્ટેન્ડ. બરાબર? સીટ એટલે શું થાય? ઊભા થવું એવું થશે. બરાબર? પણ આપણે અંગ્રેજી શબ્દ લખવાના છે, આપણે માત્ર અંગ્રેજી શબ્દો લખીએ, ગુજરાતી શબ્દો નથી. એસ એન ડી, સ્ટેન્ડ. બરાબર? પછી છે વોક, તો ડબલ્યુ એ એલ કે. ચલો પહેલા આ બંનેના કહી દઉં, સ્ટેન્ડ અરે સીટ, સોરી સીટ એટલે ઊભા થવું નહીં, સોરી મિસ્ટેક, ભૂલ થઈ ગઈ મારાથી. સીટ એટલે કે બેસવું, સીટ એટલે શું થશે? બેસવું. સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા થવું. વોક, વોકનો અર્થ થશે ચાલવું. રન, તો આર યુ એન, રન એટલે દોડવું. ત્યાર પછી છે જમ્પ, જમ્પ એટલે કૂદવું, તો જે યુ એમ પી, જમ્પ એટલે કૂદવું. પછી શું લખ્યું છે? ઈટ, તો ઈટનો સ્પેલિંગ આ રીતે આપણે અંગ્રેજી શબ્દ લખવાનો, ઈ એ ટી, ઈટ એટલે ખાવું. ચલો એના પછીનો શબ્દ છે થ્રો, તો ટી એચ આર ઓ ડબલ્યુ, થ્રો, થ્રો એટલે કે ફેંકવું. ચલો રીડ, તો આર ઈ એ ડી, રીડ એટલે વાંચવું. પછી શું લખ્યું છે? ક્રાય, તો સી આર વાય, ક્રાય એટલે રડવું, ક્રાયનો અર્થ થશે રડવું. કેચ, તો સી એ ટી સી એચ, આ રીતે અંગ્રેજી શબ્દ થશે સી એ ટી સી એચ, એટલે કે કેચ, કેચ એટલે પકડવું. પછી ડ્રિંક શબ્દ લખ્યો, ડી આર આઈ એન કે, ડ્રિંક એનો અર્થ થાય પીવું. પછી લાફ, એલ એ યુ જી એચ, લાફ, લાફ એટલે હસવું. યોન, તો યોન વાય એ ડબલ્યુ એન, વાય એ ડબલ્યુ એન, યોન, યોન એટલે બગાસું ખાવું. શું થશે? યોન એટલે બગાસું ખાવું. ડાન્સ, ડી એ એન સી ઈ, ડાન્સ એટલે નાચવું. બરાબર? અથવા નૃત્ય કરવું. છેલ્લે છે ક્લેપ, તો સી એલ એ પી, ક્લેપ એટલે કે તાળી પાડવી. તો વિદ્યાર્થી મિત્રો આ એક્શન વર્ડ્સના તમને અંગ્રેજી શબ્દો ખ્યાલ આવી ગયો, તમને સમજાઈ ગયો છે. તો આ તમારે લખી લખીને દરેક અંગ્રેજી શબ્દો તમારે એના અંગ્રેજી શબ્દો તૈયાર કરવાના
રહેશે. અને આ જે મેં શીખ્યું તમને આજના વિડીયોની અંદર, એ તમારે એક નોટ કે ચોપડામાં સરસ અક્ષરથી લખી દેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવજો. બાય બાય.